બાડોલીયાત પરિસંવાદના આગેવાન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈને ગણતરીના કલાકોમાં જ ફરી ભાજપમાં જોડાઈ ગયા. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે ફરી તેઓને આવકારી લીધા. સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ઘણા જૂના જોગીઓની ટિકિટ કપાઈ, જેમાં અકોટી બેઠકના સભ્ય અને માજી પ્રમુખ રહી ચૂકેલા રમણ હરપતિને ટિકિટ અપાઈ. જોકે સાંજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે જઈને રમણ હરપતિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને રીતસરનું ત્રાંગું કર્યું. જોકે બીજા દિવસે સવારેથી મામલો ગરમાતા એકાએક રમણ હરપતિએ પલટી મારી ફરી ભાજપમાં જોડાવા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઓફિસે પહોંચ્યા અને તેમને ફરી ભાજપનો ખેસ પહેરી ગણતરીના કલાકોમાં પલટી મારી દીધી હતી. હરપતિ સમાજના આગેવાન રમણ હરપતિ કોંગ્રેસમાં જોડાયાની વાત ભાજપ સંગઠન ગંભીર બન્યું હતું અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ બારડોલી આવી ગયા હતા અને રમણ હરપતિને મનાવવામાં સફળ રહ્યા હતા અને ખેસ પહેરાવી ફરી ભાજપમાં જોડી દીધા હતા. કાલે સાંજે ખેસ પહેર્યો કોંગ્રેસનો, આજે ભાજપમાં જોડાયા, હકીકત શું છે? હું મારો રમણભાઈ છગનભાઈ હરપતિ, માજી તાલુકા પંચાયત પ્રમુખ. ખરેખર આપણે જોવા જઈએ તો હું ભારતીય જનતા પક્ષને વરેલો અને ખંતી અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છું. મારી જે ભૂલ છે તે મારા આક્રોશને કારણે કદાચ થયો એવું મને લાગે છે. બાકી ભારતીય જનતા પક્ષને વરીને હું નિષ્ઠાથી અને પ્રમાણિકપણે 10 વર્ષથી કામ કરતા આવ્યા છે. તેમાં આપણા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, અમારા છઠ્ઠે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા સંદીપભાઈ સાહેબ, એમની જોડે મેં ખૂબ કામ કર્યું છે અને હળીમળીને કામ કર્યું છે. ભારતીય જનતા પક્ષની અંદર જોવા જઈએ તો વિકાસના એટલા બધા કામો થયા છે અને હરપતિ સમાજ તેમાં મોખરે આવે છે કે હરપતિ સમાજની અંદર રોડ, રસ્તા, પાણી, ગટર તમે જ્યાં જુઓ ત્યાં આવાસ છે. આવાસ પણ તમે એટલા સરસ બનાવવામાં આવ્યા છે કે તમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જે મકાનો બનાવ્યા છે એ મકાનો જ્યારે કોંગ્રેસના સમયમાં બનતા હતા તેના કરતા એકદમ સારી અને સંપૂર્ણ ક્વોલિટીમાં બનેલ છે. એટલે હું ખરેખર ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારો અત્યારે લડે છે તાલુકાની અંદર 22 છે અને 5 જિલ્લા પંચાયતના સભ્યો, તેમને હું ખૂબ ખંતપૂર્વક અને મારી જેટલી તાકાત હશે તેટલી તાકાત લગાડીને સર્વેને જીતાડવાનો હું પ્રયત્ન કરીશ. અને ગઈકાલે હું સાંજના 5 વાગે સાહેબની ઓફિસે ગયો અને પાછળ કોંગ્રેસ વાળાની ગાડી આવતી હતી, મને ખબર નહીં. તો મારો આક્રોશ થોડો હતો એટલે કદાચ તેની સાથે મેં વાત કરવામાં મારી ભૂલ થઈ ગઈ અને મેં ધારો કે કેસ પહેરી લીધો અને મને બેસાડી દીધો ગાડીમાં અને મને કેસ જબરજસ્તીથી પહેરાવી દીધો. રમણભાઈ, તમારા સમર્થકોએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે હડપટી સમાજને ભાજપ અન્યાય કરે છે, શું તમે માનો છો કે ભાજપે હડપટી સમાજ સાથે અન્યાય કર્યો? ના, હડપટી સમાજ સાથે ભારતીય જનતા પક્ષે કોઈ અન્યાય કર્યો નથી. જોવા જઈએ તો કોંગ્રેસના સમયમાં કોઈ પણ કામ હડપટી સમાજમાં થયા ન હતા અને અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પક્ષમાં એટલા બધા કામો થયા છે કે આપણે અત્યારે કામની ગણતરી કરવા જઈએ તો આખી નોટબુક ભરાઈ જાય.